જય માતાજી બધાને ને ગુડ મોર્નિંગ, કેમ છો બધાય? મજામાં. આજ આપણે સવારમાં હાડા થયા ને આપણે જો વિડીયો ચાલુ કરી દીધો ને અત્યારે જો સિરાઈને ઊભા થયા, જો ઠામડાય પીડા લેતા નથી, સિરાઈ લીધા. ભેં તો જ એક દોવાની છે, એનું કારણ છે કે એકને દોઈ લીધી ને બીજીને મેલું, પણ એને ઠેકડો મારે જોઈ બકડ્યું ખાણનું પીડું. તો પછી ત્યારે ઠેકડો માર્યો ઘડીક પાછી દોવા હું તને દે, એટલે હવે કીધું સિરાઈ લે, પછી દોઈશું, એટલે પછી દોવા દે. અત્યારે જો સિરાઈને ઊભા થયા અને થોડા જણા છે અત્યારે, મોહન ક્યાંથી કંઈ છોકરાઓ છે નહીં, એટલે ઘડીક નાય થઈ જાય સિરાઈ વિરાઈ ના કર લખ લાવ, એટલે અત્યારે એવું હાલે. હવે ફેન જોવા જઈએ. અંજીને મોહન ને પણ લેવા જવાનું થાય છે. કાલ અંજે વિડીયો કોલ કર્યો ને તે અંજી કહેતી કે કાલ પપ્પા લેવા આવજો. મને ખબર જ હતી કે જાજા દી ન રહી, એક બે દી માંડ રહી છે, એટલે એક એટલે બે દી રહ્યા, બે રાત. એટલે આજ તો લેવા જવાનું થાય છે, તો એટલે હાલો એ પણ આજના વિડીયોમાં તો આવી જશે, લેવા જઈશ તો લગભગ આવી જશે. તો હાલો આગળ વિડીયો જોતા રહ્યો, લાઇક શેર ને આપણી ચેનલમાં પહેલી વાર આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દે. હવે જો ફરી વાર પાછું ખાણ મેલું છે, હવે કેમ કરે વનરાજને મેલે તે ખબર પડે. એ મોટો થઈ ગયો પછી વરે નહીં આપણે, રાંટું ગમે એમ ખેંચે ને. એટલે ફરી વાર તો વાંધો નહીં આવે, લગભગ વારે ગેમ જ્યારે હોય તે રાત્રિ તે કરે, ફરી વાર મેલી એટલે પછી દોવા દે. અને આ એકને દોઈ લીધી, જો આટલું દૂધ છે, બીજું ખાવા રાખ્યું છે ને. ખાણનું તો જો તગારો પહેર્યો જોઈએ, જોઈએ કો તમે ગમે એટલો ભાવ હોય તો આપણે ખોર ને ભૂસવું જોઈએ. એને ઓલા લીમડે બાંધી દે, એટલે અહીંયા સાંય પછી ફેરવવાનો પડે. આપણું મોટરસાઇકલ જો અહીંયા થોડાક દિવસ અહીંયા બહાર ને બહાર રહે, કારણ કે અહીંયા પાણી છાંટતા ને એવું બધું હોય, એટલે અંદર અહીંયા નથી મેલતા. પછી અહીંયા જ મોટરસાઇકલ કાયમ મેલવાનું થાય છે. આ તો અહીં કણે બહાર થોડાક દી પૂરતું રાખતા હતા. અમારા નંદુભાઈ અને જો મને દોઈ લીધી પહેરી અને મને દોરી લીધી, હવે તો નહીં ખાવાની, હવે ખાય છે નહીં બધી. જો પેં ધોવાનું ચાલુ કરી દીધું હે, ગૌરવ કાલ છે બીક લાગે અને દોતા એમ તક પાક છે, આપણને લગાડશે બીક લાગે. ચાલો હવે હે નું દોરવ, પછી દોઈ લઈ પેં, પછી આગળ મળ્યા. જો અત્યારે પણ એ પણ દોઈ લીધી, અને આ બહેણીમાં અમારે એક સાહેબ દૂધ લેવા આવે છે ને, એમને આ દૂધ ભરે 6 લિટર ભરવાનું હોય. પહેલાં આ રીતે ભરીએ લિટર, યા થોડાક કદાક આપણાથી હરખા ન ભરતા હોય તો છેલ્લે વધારાનું નાખી દઈએ એમાં. તો 6 લિટર ભરાઈ ગયા હોય, કદાક થોડા ઘણા આપણે લિટર ભરતા ન હોય, ઓછું હોય તો આપણે વધારાનું નાખી દઈએ. 4 લિટર જેવું વધારાનું નાખી દઉં, થઈ જાય પૂરું.
કે આપણે એને વધારે દેવાનું, ઓછું નહીં દેવાનું. તો પહેલું અત્યારે દો છે દૂધ, પણ જો સાહેબનું તો એ અલગ ભરી લીધું અને બીજું હોય તો એ બીજું એટલું હું ભરી આવું. અને પહેલાં દવામાં એવું થાય વિડીયો ઉતારો તો ટ્રાયપોર્ટ ને એવું બધી મહેનત કરવી પડે, અને અત્યારે મોહને બાર ગામ છે મામાને ઘેરે એટલે એ બધી મહેનત કરે, કોણ એકલા મારે અત્યારમાં કામ નવરું ન હોય, તો એટલા માટે પહેલાં દવાનો વિડીયો આપણે આખી રીતનો ઉતારી શકીએ અને આ રીતનું ઉતરે. તો હાલો હવે મારે જવું છે દૂધ ભરવા. ઓલામ જો સાહેબનું ખોલી લીધું અને આમાં આટલું વેચ્યું, આપણે ભરી જવી. આપણા મોટરસાઇકલ ટીંગાણ, કારણ કે કેરેલ વાળું હોય ને એટલે અહીંયા ખોટા હોય એટલે બહેણી ટીંગાડવાનું સરખું આવે. તો હું અત્યારે વારું છું જાહેરમાં પાણી, કારણ કે બે દીનો વારો મોટા પાણીનો વારો હોય ને બે દી પૂરા થાય, બે દી પાછું આપણે વારવાનો હોય. તો આજ પાછું હવારથી પાણીનો વારો આવી ગયો છે, ઘરેથી નવરાત થઈ બેન અને પાણી વારવાનું ચાલુ કરી દીધું છે. પહેલાં જાહેર પાઈ દઉં, પછી પાઈ દીધું ઓલી નાની જાહેર, કારણ કે રજકો તો હવે પાવાનો નથી. અને મોહનની મમ્મી જો અહીંયા જાહેર વાટે છે, ઘરનું કામ કરીને આવતા રહ્યા હતા બાપા ને બાબી, બા ને બાપા પહેલા આવતા રહ્યા હતા, ગદકનો બી વાટવા, બીનો પાકી ગયો ને ઉડી, કે પછી હું આવી હતી જાહેર વાટો હતી, કે મને કે જાહેર ને વાટવી ને ગદક વાટો જાય એટલે આજનો દીનો વટાઈ જાય, બે ત્રણ કેરા તો જજો રાખ નહીં. પછી હું જઈને ત્રણ કેરા વાટ્યા, બે કેરા બાપા ને એને વાટ્યા, ને એ વાટીને પાછા ઘરે વહી ગયા. એટલે વાવે એટલું બે થઈ જાય. હા, બાર મહિના બે થઈ જાય, બે સાથે લેવું ને એમને ઘર જેવું થાય નહીં ને. બાર મહિના ને હા, કે શિયારે વાવવાનું, શિયારે પોર બાર મહિના વાવન થાય ને, જયારે ગદક નું બી એટલું વાય એટલું થઈ જાય એમ કેવાનું જવાનું નથી, એમ થઈ ગયું બાર મહિના નું થઈ ગયું. બીજા એમ સમજ છે કે આવડા રજકા ને બી ના રોટલા કરતા, રજકાન બી ના રોટલા ખોઈ કીરા છે કે થાય આ કીરા હોય કદાચ કોમેન્ટમાં કીધો કે રજકાન બી ના રોટલા કીરા, અમે નથી કીરા પણ ભૂલાઈ ગયું છે તો માફ કરજો. અને જાહેર વાટો આવ્યા પારો વાટીને જો કમ્પ્લીટ કરી નહીં તો હવે પારવાક નાખીને તો હવે થોડુંક ખડ પીડું છે, ખડ થોડુંક નાખી દઉં. અને જે આમાં જો મોહન ને અંજી હોત ને તો અહીંયા જો અમે એક કેટો છે કારક દેવું એક ખાડી હા બારો કાઢો સારી ન છે તો હાથે ન ઘરે ચકલી નું બચ્યું હોય કારે અંજી ને મોહન હોય ને તો કડીએ બિસારા થાક નો લેવા દે, કારક દેવડી નું એવું દેવડું નથી, એક જ છે કારી ચકલી નું એક જ છે ને. આમાં શું કે કોઈ જનાવર આવે લઈ ન જાય ને એટલે આમાં મૂકે, આમાં કેટલા લીમડા ટીંગાડ્યા હતા કારખાના વાળે ઘણા પાણી એને નાનું એવડું છે જે ઉડતા નથી આવડતું, ત્યારે તો ઉડે જ બીક લાગે ને, જો બિચારા મૂક દઈને આવડા કારખાના વાળા એવા ટીંગાડ્યા ને આમાં માળા મેલેલા, આમાં વરસાદ હોય તો કઈ નહીં તાપ મોટું થઈ જાય છે. પાણી ભરતી આય હું હવે નાખું વાલો. તો અત્યારે વાગ્યા આપણે બપોરના 12 અને મારી મમ્મી આપણે જો આ મામાન ઘર આવ્યા હતા મને લેવા, મને અને અંજીને, અંજી જો આપણે આ મંદર જો ખાટલે રહી ફોન જોવે છે, ને મારી મમ્મી આ રસોડામાં આપણે શું મમ્મી કરો હો, રોટલી બનાવું, રોટલી બનાવે છે એટલે જો, ને મારા નાની એની બાજુ બટેકા સુધે તારા બે બટેકાનું કરવાનું છે બપોરે.
બપોરે હા 11 વાગે પછી ઘર નીકળ્યા પછી અહીં ફોન કર્યો તો વાસુ ને તે વાસુ ની જઈને મામા ને ઘરે ઈ હવાર માં ગયા તા હા તે પછી ફોન કર્યો તો એટલે આ ફોન વગર કેને કેવું ગ્રાંધીન રાખજો તો કી હાલો જઈશું એટલે રાંધીન ખાઈને પાછા આવશું કીધું કે જીઈ મારશો નહી પતો ના પડતા કે તાર ના હવ મે કીધું મારે આવ કડી કીધું હાલો ના આવ એને પાછું તાર પપ્પા ને રોટલી ભાવે પણ બાજરા નો ખાઈ ને એટલે જો લોટ મારવા બેઠી રોટલી પેલા કરી નાખો પછી બાજરા નો કરો રોટલી આપણે અહીંયા દેશી ચૂલા ઉપર જ કરવાની રોટલી ગેસ હોય તો ધુમાડો થાય છે એટલે બારું વીરો છે ને ભાઈ જી શું આય કરે ગીત વગાડો ગીત વગાડ હે અને આયા મારે તલ મમ્મી શું બનાવો હે ખીચડી વગાડી ખીચડી લે વગાડે હે ખીચડી ને માર મમ્મી રોટલી કરે હે જે શાક બનાવવાનું બાકી માર નાની સુધારે હે બપોર આ જ બાકી હે કેટલા વાગ્યા ઘડિયાળ માં 12 ને 15 થઈ અરે હંજક ના 4 વાગ્યા અમે ગયા હતા પછી પાણી આરી પછી વાલ બંધ કરી દીધો ને પછી ગયા હતા મોહન ને નાંજી લઈને લેવા મોહન ના મામા ના ઘરે તો આપણે જે અત્યારે કઈ વિડીયો નતો ઉતર્યો પણ અહીંયા કણે થોડો ઘણો મોહન ને ઉતર્યો તમે આગળ જોઈ રહી છે અને આજે આપણે કહેતા ને કે આજ બાળકો વગર સારું નથી લાગતું તો આજ આ બાળકો આપણા વે આવ્યા અમારા દેવા સુબેન હો તો નહીં આ એક બાળક તો અહીંયા હતું મોરા પડી ગયા મોહન કાકા કે મોહન કાકા લાટકા એક જ મારા કાકા રોકાઈ ગયો વાર લાગી એટલે વેડી અહીંયા પછી મોહને ઉતાર્યો હતો હું તો ત્યારે ત્યાં ઘરે નતો ઉતાર્યો હતો બાકી આજ કીધું જો આપડા છોકરા ઘરે આજ પાછા આખી ફેમિલી ભરપૂર આખી ફેમિલી ભેરી થઈ જઈ અને દેખો બાપો મારે મારે નિરાશ થઈ છે કારણ કે અમારો જો આવાજ આવી ગયો પાણી સાંકે ટેકો દી પાણી સાંકા નું પાણી સાંકા મમ્મીને થાંભળા ઉડકા ને એવું બધું કરાવે બોલતી તો જ મજા આવે હવે મળશું કાલે નવો વિડીયો નવી વાતો સાથે તો બધાને રામ રામ ને જય શ્રી કૃષ્ણ.